ચારમો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું હતું કે ત્રણ પ્રકારના સ્તરે સરકાર હોય છે, સામ્યવાદી સરકાર, લોકશાહી સરકાર અને રાજાશાહી સરકાર. ત્યાર પછીનો એક મુદ્દો છે કે ભાઈ લોકશાહીના મૂલ્યો, લોકશાહીના મૂલ્યો. તો આપણે જોઈશું કે ભાઈ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવના એ લોકશાહીના મુખ્ય મૂલ્યો છે. લોકશાહી સરકારે બંધારણને કેન્દ્રમાં રાખી અને લોકશાહી મૂલ્યોનું જતન કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી અને લોકશાહી સરકાર એ લોકશાહી મૂલ્યોનું જતન કરે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા મળી રહે એ માટે લોકશાહી સરકાર એ લોકશાહી મૂલ્યોને ધ્યાનમાં રાખીને આયોજનો અને આયોજનોનો અમલ કરે છે. ત્યાર પછી છે કે ભાઈ સરકાર અને કાયદો. તો સરકાર અને કાયદો, તો ભાઈ સરકારનું કામ એ કાયદા બનાવવાનું છે અને એ કાયદાઓ સૌએ માન્ય રાખવાના હોય છે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે. જો સરકારને પ્રજાની પાસે કામ લેવાનું હોય પણ એમને જો યોગ્ય કાયદા ન ઘડે તો પછી જે વ્યવસ્થા છે એ સચવાય નહીં. કારણ કે લોકોને કોઈ કાયદો જ લાગુ ના પડે તો પછી જે માણસો છે, જે લોકો છે, જે પ્રજા છે એ મનમાં ફાવે એમ વર્તન કરે અને એવું કરે તો પછી દેશમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાઈ જાય છે. એટલે સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા એ મહત્વનું સ્થાન ધરાવે છે, એટલે કાયદા બનાવવા પડે છે. સરકાર જોડે કાયદાના અમલ માટે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. કાયદાઓમાં સુધારો વધારો કરવાની સત્તા પણ સરકારની પાસે હોય છે અને સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. કોઈક વખતે કારણ કે પ્રજાના પોતાના અધિકારો અને સામે અન્યાય થયો હોય, એમને હક ના મળે તો એવા વખતે લોકો એ અદાલતનો સહયોગ પણ મેળવી શકે છે. એટલે કે અદાલતના દ્વાર પણ ખડખડાવી શકે છે, અદાલતમાં જઈ અને હિટ કરીને, કેસ કરીને પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકે છે. તો સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે ભી તેમનું યોગ્ય કાયદાનું યોગ્ય અમલીકરણ થતું નથી, નિયમો પ્રમાણે કામ થતું નથી, ત્યારે તેઓ પોતાનો અવાજ એ અદાલતમાં રજૂ કરે છે. એટલે કે ભી પોતાના પ્રશ્નો એ અદાલતમાં દાખલ કરી શકે છે. ત્યાર પછી એક પ્રશ્ન પૂછાય કે ભી લોકશાહીમાં લોકો કેન્દ્ર સ્થાને મનાય છે, લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને ગણાય છે કેમ? તો આપણે જોયું હતું કે ભી અબ્રાહમ લિંકને, એને શોર્ટ લખ્યું છે, જગ્યા નથી, તો અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સરકાર એટલે લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વાળી ચાલતું તંત્ર. અબ્રાહમ લિંકને સરકાર, લોકશાહી સરકારની શું વ્યાખ્યા આપી છે? તો લોકોની, લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું તંત્ર. લોકશાહીમાં આપણે જોઈએ છીએ કે ભાઈ લોકો મતદાન કરી અને પછી શું કરે છે? પોતાના પ્રતિનિધિને ચૂંટે છે અને એ પ્રતિનિધિઓમાંથી દેશના વડાપ્રધાન ચૂંટવામાં આવે છે. બરાબર, દેશના સરકાર એટલે, સરકાર એટલે વડાપ્રધાન. લોકો પોતાના મતદાનથી પ્રતિનિધિ ચૂંટે છે અને એ પ્રતિનિધિઓ પોતાના વહીવટ માટે સરકારની રચના કરે છે. તો એ સરકારે લોકોની ઈચ્છા પ્રમાણે જ દેશનો વહીવટ કરવો પડે છે. જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ ના કરે તો લોકો આગામી ચૂંટણીઓમાં એને ફરીથી દેશનો વહીવટ સોંપવા માટે તૈયાર થતા નથી. કારણ કે આપણે શા માટે આપણા મનગમતા નેતાને ચૂંટીએ છીએ? કે ભાઈ આપણા તમામ કામો થાય, વિકાસ થાય, સુધારાના કામો થાય, લોકો સુખી રહે એ માટે. અને જો એ જ કામો સરકાર આવ્યા પછી ના કરે તો પછી ફરી આપણે સરકારને લાવીશું ખરા? ના લાવીએ. તો લોકો ફરીથી ચૂંટીને લાવતા નથી. આમ લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોય છે. આથી કહી શકાય કે લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને ગણાય છે. પછી આપણે એક મુદ્દો એવો પણ છે કે ભાઈ સરકાર કાયદામાં શા માટે ફેરફાર કરે છે? તો લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે, આપણે જોયું. હવે સરકારે બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત મુજબ લોકહિત માટે કામ કરે છે, એટલે કે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો નવો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં અથવા તો સરકારે અમે મૂકેલા ફેર કાયદામાં પણ ફેરફાર કરવા માટે કરવી પડે છે.
એટલે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા દરેક મુદ્દાને તમને સમજાવે છે, લખી લઈશું અને ત્યાર પછી પાઠની પાછળનો સ્વાધ્યાય તમે જોઈ શકો છો. તો સ્વાધ્યાયમાં દરેક પ્રશ્ન લખવાનો છે, ટૂંકા પ્રશ્નો પણ છે, જોડકા પણ છે, કારણો પણ અને ખરા ખોટા. તો આપણે દરેક જણ અહીં આપણો 15મો પાઠ સરકાર પૂરો થાય છે બરાબર. સરકારની જરૂર શા માટે પડે છે, રાજાશાહી સરકાર, સામ્યવાદી સરકાર, લોકશાહી સરકાર, લોકશાહીના મૂલ્યો, કાયદો અને સરકાર, આ તમામ મુદ્દાને મેં તમને સરસ રીતે સમજાવ્યા છે. હવે એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સામાજિક વિજ્ઞાનની નોટમાં લખી લઈશું. ઓકે, થેન્ક યુ. વિડીયો ઉતાર્યા તો મારે લખવું હોય, વિધારે કે મારે બંધ કરવું હોય તો શું કરવાનું એ મને.